गुड मॉर्निंग, जय श्यामनारायण ऑल ऑफ यू। लास्ट लेक्चर में आपने मेंटेनेंस स्केड्यूल ऑफ बिलो 1000 केवी और एबो 1000 केवी, 1000 केवी थी ओछा रेटिंगवाड़ा और 1000 केवी थी वधारे रेटिंगवाड़ा ट्रांसफॉर्मर माटेनू मेंटेनेंस स्केड्यूल, अथवा तो एमां केटला ड्यूरेशन ने कया प्रकारनू मेंटेनेंस करवानू होय छे तेना विशे माहिती लीधी हती। हवे आपणे जोवानुं छे ऑइल फिल्ट्रेशन प्रोसेस। હવે મેઇનલી આપણે સૌ જાણીએ છીએ કે ઓઇલમાં જો ઇમ્પ્યોરિટીઝ હોય, મોઇશ્ચર્સ હોય, તો એના કારણે શું થશે, તો ઓઇલની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઘટી જાય છે, ત્યાર પછી એની વિસ્કોસિટી વધી જતી હોય છે, જે તે ફેક્ટર્સ હતા જે ઓલરેડી આપણે ડિસ્કસ કરી દીધેલા છે લાસ્ટ લેક્ચરમાં, લાસ્ટ ઇટ મીન્સ ચેપ્ટરની શરૂઆતમાં આપણે સૌ જાણીએ છીએ ઇટ ઇઝ not safe to continue to use the oil if the moistures and other impurities are found in the oil while tasting. જ્યારે તમે ઓઇલનો ટેસ્ટ કરતા હો અને એ ઓઇલના ટેસ્ટિંગ દરમિયાન જો તમને એ ઓઇલમાં મોઇશ્ચર્સ અને બીજી અશુદ્ધિઓ જણાય તો એ સેફ નથી, મીન્સ કે એ ઓઇલ પ્રોપરલી સેફ નથી અથવા તો પ્રોપરલી વર્ક કરી શકશે નહીં। કારણ કે આપણે શું જાણીએ છીએ ઓઇલનો મેઇન પર્પઝ શું છે, એક તો ઇન્સ્યુલેટિંગ પર્પઝ તરીકે, કુલિંગ મીડિયમ તરીકે આપણે યુઝ કરીએ છીએ, ક્લિયર। સો ઇટ ઇઝ નેસેસરી ટુ કેરી આઉટ પ્યોરિફાઈંગ પ્રોસેસ આફ્ટર રિમૂવિંગ ઇટ ફ્રોમ ધ ઇક્વિપમેન્ટ। એટલા માટે ઓઇલને પ્યોરિફાય કરવું, ફિલ્ટર કરવું જરૂરી છે। डिफरंट डिवाइस आर यूज टू प्योरिफाई द ऑइल। ऑइल ने शुद्ध करने विविध प्रकार के इक्विपमेंट आप यूज करें, विविध प्रकार की प्रोसेस आप यूज करे, क्लियर। तो टूडेज टॉपिक इज ऑइल प्योरिफिकेशन, ऑइल शुद्धिकरण। पहला क्वेश्चन तो वाई ऑइल प्योरिफिकेशन शाटे जरूरी है, ऑइल में ઓઇલનું પ્યોરિફિકેશન અથવા તો શુદ્ધિકરણ એટલા માટે કરવું પડે છે કે એમાં જો મોઇશ્ચર્સનું પ્રમાણ હોય, સોલિડ ઇમ્પ્યોરિટીઝ હોય, તો એના કારણે શું થાય છે, એની વિસ્કોસિટી વધી જાય છે, ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઘટે છે, એસિડિટી વધે છે। સો ધીઝ આર ધ રીઝન, જસ્ટ બિકોઝ ઓફ દેટ રીઝન વી હેવ ટુ પ્યોરિફાય ધ ટ્રાન્સફોર્મર ઓઇલ। અને આ પ્રકારના રીઝન, આ પ્રકારના કારણોને કારણે આપણે ઓઇલનું શુદ્ધિકરણ કરવું જરૂરી બને છે। ઓઇલનો મેઇન પર્પઝ ઇન્સ્યુલેટિંગ મીડિયમ તરીકે કરીએ છીએ, આપણે કુલિંગ પર્પઝ માટે કરીએ છીએ, ક્લિયર। અને જે એસિડિટી છે, એસિડિટી ના વધે, એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓછી ના થાય, અથવા તો ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ એની ઘટી ના જાય, એમાં ઇમ્પ્યોરિટીઝ, ધારો કે સોલિડ ઇમ્પ્યોરિટીઝ છે, મોઇશ્ચર્સનું પ્રમાણ છે, એ વધે નહીં, એના માટે આપણે ઓઇલનું પ્યોરિફિકેશન કરવું જરૂરી બને છે। ત્રીજો ક્વેશ્ચન આપણને થાય, એ કેવી રીતે, હા, તો એના માટે આપણે ડિફરન્ટ પ્રોસિજર જોઈશું। તો ઓઇલનું પ્યોરિફિકેશન, પહેલી જે પ્રોસેસ છે સ્ટ્રીમલાઇન ફિલ્ટર, ફિલ્ટર પેપરની મદદથી અથવા તો સ્ટ્રીમલાઇન ફિલ્ટર તરીકે પણ એ પ્રોસેસને ઓળખીએ છીએ, ફિલ્ટર પ્રેસ તરીકે પણ ઓળખીએ છીએ, જેમાં ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફિલ્ટર પેપરનો આપણે યુઝ કરીએ છીએ, એક કરતાં વધારે ફિલ્ટર પેપર્સનો યુઝ કરીએ છીએ। સેમ થિંગ આરો પ્લાન્ટની જેમ, જેમ તમારા ઘરે વોટરને પ્યોરિફાય કરવા માટે આરો પ્લાન્ટ હોય છે, એ જ રીતે, કારણ કે નોર્મલી આરો પ્લાન્ટમાં શું હોય છે, ફિલ્ટર પેક જ હોય છે, ક્લિયર। સેકન્ડ વન છે ફિલ્ટર યુઝિંગ એક્ટિવેટેડ અર્થ મીડિયા, એન્ડ થર્ડ વન ઇઝ સેન્ટ્રીફ્યુગલ ઓઇલ પ્યોરિફાયર। આ ત્રણ મેથડમાંથી આપણે આજે બે મેથડ વિશે અભ્યાસ કરીશું, ક્લિયર। પહેલી તમારી સ્ટ્રીમલાઇન ફિલ્ટર અને બીજી છે ફિલ્ટર યુઝિંગ એક્ટિવેટેડ અર્થ મીડિયા। થર્ડ વન જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, અને બીજી મોબાઈલ ફિલ્ટરેશન પ્લાન્ટ વિશે પણ માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું। તો પહેલી બે મેથડ જોઈએ છે આપણે, સ્ટ્રીમલાઇન ફિલ્ટર અથવા તો ફિલ્ટર પેપર, ફિલ્ટર પ્રેસ પણ તમે કહી શકો છો, ફિગર તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર। કે જેમાં એક ફિલ્ટર ટેન્ક છે, વેક્યુમ ચેમ્બર છે, વેક્યુમ પંપ છે, ઇનલેટ અને આઉટલેટ તમને દર્શાવેલા છે।
तो पहले जो तमारी प्रोसेस स्ट्रीमलाइन फिल्टर है तो फिल्टर प्रेस पेपर आ प्रोसेस नो यूज दिस प्रोसेस इज यूज व्हेन अमाउंट ऑफ मॉइस्चर इज वेरी लेस जे जगह भेजनु प्रमाण ओछू होय एंड द अमाउंट ऑफ सॉलिड इम्प्योरिटीज इज मोर इट मीन्स के धन अशुद्धिओ वधारे होय अने मॉइस्चर नु प्रमाण ओछू होय एवी जगह तमे स्ट्रीमलाइन फिल्टर नो यूज करी शको छो अथवा तो आ मेथड नो तमे यूज करी शको छो इन दिस मैटर फिल्टर पेपर इज पुट इन द हनीकॉम्ब शेप प्लेट हवे हनीकॉम्ब एटले शू हनीकॉम्ब हनी एटले के मधमाखी तमारे सीम्पल मधमाखी जो पूड़ो होय छे मधपूड़ो जेने कहे छे हनीकॉम्ब एटले के मधपूड़ो हनी एटले मध कैम्ब एटले के पूड़ो कॉम्ब एटले के पूड़ो हनी कॉमिटमेंट्स के मधपूड़ो जे प्रमाणे झीणवट भरे हो तमे कदाच जोयेलो हशे एमां डिफरेंट शेप वाला होल्स हशे हवे आव्या शेप में तमारा फिल्टर्स पेपर्स ने गोठवाना छे क्लियर अने सेवरल एक करता वधारे फिल्टर पेपर ने हनीकॉम शेप में मीन्स के मधपूड़ा शेप में एक करता वधारे फिल्टर पेपर ने गोठवाना छे अरेन्ज करवाना छे जे सेमा हशे आ तमारो जे फिल्टर पेपर इंडिकेट थयेलू छे एमां एमां एक करता वधारे पेपर फिल्टर पेपर हनीकॉम एटले के मधपूड़ा शेप में गोठवायेला हशे त्यार पछी इम्प्योर ऑइल छे एटले के अशुद्ध ऑइल छे ए अशुद्ध ऑइल ने आपणे 7 किलोग्राम पर सेंटीमीटर स्क्वेर जेटला प्रेशर थी 7 किलोग्राम पर सेंटीमीटर जेटला प्रेशर से आपणे शुं करवानुं छे मीन्स के ए ऑइल ने प्रेशराइज करीने क्लियर प्रेशराइज ऑइल हशे इट मीन्स के सहेलाईथी फिल्टर पेपरमांथी पसार थई शकशे तो ऑइल ने प्रेशराइज करवानुं छे अशुद्ध ऑइल ने प्रेशराइज कर्या पछी आ फिल्टर पेपरमांथी पसार करवाना छे क्लियर के जे फिल्टर पेपर मधपूड़ानी जेम एकबीजा साथे जोड़ायेला छे संकळायेला छे ए फिल्टर पेपरमांथी आपणे ऑइल ने प्रेशराइज ऑइल ने पसार करवानुं छे जेनुं प्रेशर नॉर्मली 7 किलोग्राम पर सेंटीमीटर जेटलू सेंटीमीटर स्क्वेर जेटलू हशे हवे नॉर्मली जे तमारुं ऑइल जे फिल्टर पेपरमांथी पसार थाय छे एनी जे डिरेक्शन हशे ए बॉटम टू अपवर्ड हशे क्लियर सिम्पल ऑइलनी जे प्रोसेस हशे ए बॉटम साइड टू अपवर्ड हशे तमे अहींया फिगरमां पण जोई शको छो एंटर बॉटममां थाय छे अने एनुं आउटलेट अपर हशे मीन्स तमारा ऑइलनुं जे मोशन हशे डाउनवर्ड टू अपवर्ड टाइप हशे डाउनवर्ड टू अपवर्ड इट मीन्स के जे बी इम्प्योरिटीज हशे सॉलिड इम्प्योरिटीज हशे ए शुं थशे नीचेना भागमां सीधी जमा थई जशे अने जेने आपणे स्लज ड्रेन वाल्वनी मददथी शुं करी शकीए छे बहार काढी शकीए छे ફરી એકવાર નોર્મલ તમારી જે ફિલ્ટર ટેન્ક છે ફિલ્ટર ટેન્કમાં એક કરતાં વધારે ફિલ્ટર પેપર હશે એ ફિલ્ટર પેપર કેવા શેપમાં હશે તો મધપૂડાના શેપમાં એક કરતાં વધારે ફિલ્ટર પેપર એકબીજા સાથે ગોઠવાયેલા હોય છે હવે આ ફિલ્ટર ટેન્કમાં ઇટ મીન્સ કે આ ફિલ્ટર પેપરમાંથી આપણે અશુદ્ધ ઓઇલને પ્રસાર કરવાનું છે પણ એ અશુદ્ધ ઓઇલને પ્રસાર કરતાં પહેલાં એનું જે પ્રેશર છે નોર્મલ તમારે 7 કિલોગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલું પ્રેશર રાખવાનું છે જેથી કરીને એ ઓઇલ સરળતાથી એમાંથી પસાર થઈ શકે છે મીન્સ કે તમારે ડાઉનવર્ડથી અપવર્ડ એનું મોશન આપવાનું છે એટલા માટે કે જેવું ઓઇલ તમારું ફિલ્ટર ટેન્કમાં એન્ટર થશે એટલે એનું જે મોશન હશે કેવું હશે ડાઉનવર્ડ ટુ અપવર્ડ એટલે એ ઓઇલમાં રહેલી અશુદ્ધિઓ જે સોલિડ ઇમ્પ્યોરિટીઝ છે સોલિડ ઇમ્પ્યોરિટીઝ શું થશે જે ફિલ્ટર ટેન્કની બોટમ સાઈડ છે એમાં જમા થઈ જશે જેને આપણે સ્લજ ડ્રેન વાલ્વની મદદથી એ બહાર કાઢી શકીએ છીએ હવે જે ઓઇલ ફિલ્ટર થયેલું છે જેને વાલ્વની મદદથી આપણે ક્યાં લઈ જવાનું છે વેક્યુમ ચેમ્બરમાં અહીંયા આપણે ફિલ્ટર ટેન્કની મદદથી શું દૂર કર્યું છે તો ઓનલી સોલિડ ઇમ્પ્યોરિટીઝ પણ ઓઇલમાં રહેલું જે મોઇસ્ચર હશે ભેજ હશે એને દૂર કરવા માટે આપણે એ ઓઇલને ક્યાં લઈ જવું પડે વેક્યુમ ચેમ્બરમાં ક્લિયર તો એ વેક્યુમ ચેમ્બરમાં આપણે વાલ્વની મદદથી એ ઓઇલને ક્યાં લઈ જઈએ છે વેક્યુમ ચેમ્બરમાં લઈ જઈએ છે જે અગેન ઓઇલને શું કરવાનું છે પ્રેશરાઇઝ કરવાનું છે પ્રેશર ટેન્કની મદદથી એ ઓઇલને પ્રેશરાઇઝ કરશું ત્યાર પછી એ ઓઇલ વેક્યુમ ચેમ્બરમાં જશે અને વેક્યુમ ચેમ્બરમાં શું રાખેલું હશે પરફોરેટેડ પાઇપ રાખેલી છે પરફોરેટેડ પાઇપ ઇટ મીન્સ કે હોલ્સવાળી પાઇપ્સ
जेना कारणे शुं थशे तमारुं जे ऑइल छे जे प्रेशराइज ऑइल छे ए ऑइल स्प्रे ना फॉर्म में वेक्यूम चेम्बर में जमा थशे जे तमे अहींया स्प्रे फॉर्म जोई शको छो। क्लियर? स्प्रे फॉर्म में ए तमारुं ऑइल हशे ए वेक्यूम चेम्बर में जमा थशे अने वेक्यूम पंपना कारणे ऑल राइज कम्प्रेस एर जे हशे ए ऑलरेडी वेक्यूम चेम्बर में हशे जेना कारणे शुं थशे तमारा ऑइल मानो जे मॉइश्चर हतो ए मॉइश्चर शुं थशे ઇવેપોરેટેડ થવાનું શરૂ થશે અથવા તો ઓઇલમાંથી મોઇશ્ચર જે છે એ સેપરેટ થશે। ક્લિયર? અને પ્યોર ઓઇલ હશે ઓઇલમાંથી મોઇશ્ચર્સ દૂર થયા પછી જે પ્યોર ઓઇલ હશે એ પ્યોર ઓઇલને આપણે આઉટલેટ પંપની મારફતે એ ઓઇલને બહાર કાઢી છે। સો ધીસ ઇઝ ધી પ્રોસેસ ઓફ સ્ટ્રીમલાઇન ફિલ્ટર। સ્ટ્રીમલાઇન ફિલ્ટર ઇટ મીન્સ કે તમારું સિમ્પલ આરો પ્લાન યાદ રાખવાનો છે જેમાં એક કરતાં વધારે ફિલ્ટર પેકનો આપણે યુઝ કરીએ છીએ, એક કરતાં વધારે ફિલ્ટર પેપર આપણે યુઝ કરેલા છે જેને હનીકોમ એટલે કે એક મધપૂડાના શેપમાં રાખવાના છે। સિમ્પલ સોલિડ ઇમ્પ્યુરિટીઝ એ ફિલ્ટર પેપરની મદદથી આપણે દૂર કરીએ છીએ। વર્કિંગ જે છે તો એમાઉન્ટ ઓફ મોઇશ્ચર ઇઝ વેરી લેસ એન્ડ એમાઉન્ટ ઓફ સોલિડ ઇમ્પ્યુરિટીઝ ઇઝ મોર ઇન ધ ઓઇલ। જ્યારે ઓઇલની અંદર મોઇશ્ચરનું પ્રમાણ ઓછું એટલે કે ભેજનું પ્રમાણ ઓછું હોય અને સોલિડ ઇમ્પ્યુરિટીઝ મીન્સ કે ઘન અશુદ્ધિઓ વધારે હોય તેવી જગ્યાએ આપણે સ્ટ્રીમલાઇન ફિલ્ટરનો યુઝ કરીએ છીએ। સેકન્ડ વન ઇઝ ફિલ્ટર પેપર ઇઝ પુટ ઇન ટુ ધ હનીકોમ શેપ પ્લેટ। ઇન્સ એક કરતાં વધારે જે ફિલ્ટર પેપર હશે એ એક કરતાં વધારે ફિલ્ટર પેપરને આપણે શું કરેલું છે હનીકોમ શેપ એટલે કે ઇટ મીન્સ કે મધપુરાના શેપમાં આપણે અરેન્જ કરેલા છે ફિલ્ટર ટેન્કમાં। ત્યાર પછી એ ફિલ્ટર ટેન્કમાં આપણે પ્રેશરાઇઝ ઓઇલને ઇટ મીન્સ કે જેનું પ્રેશર આપણે કરેલું છે 7 kg/cm² આટલા પ્રેશરે ઓઇલને એ ફિલ્ટર ટેન્કમાં એન્ટર કરાવવાનું છે। મીન્સ કે એ ઓઇલ ફિલ્ટર પેપરમાંથી પસાર થશે એ ડ્યુરેશન દરમિયાન એ પ્રેશરના કારણે એનું જે મોશન નોર્મલી તમારું ફિલ્ટર ટેન્કની અંદર ઓઇલનું પ્રેશર હશે કેવું હશે ડિરેક્શન જે હશે એ ડાઉનવર્ડ ટુ અપવર્ડ હશે મીન્સ કે ડાઉન ટુ અપવર્ડ। ક્લિયર? એના કારણે શું થશે કે મેક્સિમમ જે ઇમ્પ્યોરિટીઝ હશે બોટમ ટુ અપવર્ડ હતું। ક્લિયર? બોટમ સાઈડ ટુ અપવર્ડ ઓઇલની ડિરેક્શન હશે, મેક્સિમમ જે ઇમ્પ્યોરિટીઝ હશે એ બધી જ એ ફિલ્ટર ટેન્કના બોટમ સાઈડ પર કલેક્ટ હશે જેને આપણે અગાઉ કીધું એ પ્રમાણે સ્ટ્રેન જે વાલ્વ હતો ડ્રેનેજ વાલ્વ જે કહીએ છીએ સોલિડ ઇમ્પ્યુરિટીઝનો સ્ટ્રેન વાલ્વ જે હતો વાલ્વ મેં ઇન્ડિકેટ આગળ ફિગરમાં તમને સ્લજ ડ્રેન વાલ્વ હતો સ્લજ એટલે કે સોલિડ ઇમ્પ્યોરિટીઝ ડ્રેન વાલ્વની મદદથી આપણે એ ઇમ્પ્યોરિટીઝને બહાર કાઢીએ છીએ। નેક્સ્ટ ક્લિયર? ડ્રેન વાલ્વની મદદથી આપણે ઇઝીલી એને બહાર કાઢી શકીએ છીએ। ત્યાર પછી વધારાનું જે ઓઇલ હતું એને આપણે ક્યાં લઈ જઈએ છીએ વધારે પ્રેશરાઇઝ કરીને। ક્લિયર? પ્રેશર ટેન્ક જે શબ્દ વાપરેલો છે પ્રેશર ટેન્ક ઇટ મીન્સ કમ્પ્રેશર હશે, કમ્પ્રેશરનું જે મિક્સર છે એને આપણે વેક્યુમ ચેમ્બરમાં લઈ જઈએ છીએ જેથી કરીને શું થાય લેસ નંબર ઓફ જે મોઇશ્ચર છે ખરા પણ ઓછા પ્રમાણમાં છે તો એ મોઇશ્ચર્સને આપણે રિમૂવ કરવા પડે તો એ મોઇશ્ચર્સને રિમૂવ કરવા માટે આપણે એને ક્યાં લઈ જઈએ છીએ વેક્યુમ ચેમ્બરમાં લઈ જઈએ છીએ। વેક્યુમ ચેમ્બરમાં સિમ્પલ શું હશે જે પાઇપ્સની વ્યવસ્થા છે કેવી હશે પરફોર્ટેડ પાઇપ્સ હશે ઇટ મીન્સ કે હોલ્સવાળી પાઇપ્સ હશે જેથી કરીને તમારું જે પ્રેશરાઇઝ ઓઇલ હતું એ પાઇપમાંથી સ્પ્રે પંપમાં વેક્યુમ ચેમ્બરમાં આવે છે અને જે જગ્યાએ ઓઇલ અને મોઇશ્ચર્સ બંને એકબીજાથી શું પડે છે અલગ પડે છે અને જે પ્યોર ઓઇલ હોય છે એને આપણે આઉટલેટ વાલ મારફતે બહાર કાઢીએ છીએ। ક્લિયર? આઉટલેટ ઓઇલ જે વાલ મારફતે આપણે પ્યોર ઓઇલ જે આઉટલેટ વાલ મારફતે બહાર કાઢ્યું છે એની ઉપર અગેન આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટેસ્ટ કરવાનું મીન્સ કે એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ મેઝર કરવાની છે। જો એ ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ પ્રોપર આપણને મળી રહે છે એની સ્પેસિફાઈડ વેલ્યુ પ્રમાણે તો ઇટ્સ ઓકે, બટ જો આપણને સ્પેસિફાઈડ વેલ્યુ સુધી મીન્સ કે એની જે પ્રોપર વેલ્યુ છે જો એ વેલ્યુ સુધી આપણને ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ મળતી નથી તો આ જ આખો ટેસ્ટ ફરીવાર શું કરવાનું છે રિપીટ કરવાનું છે। ક્લિયર? ટીલ કે જ્યાં સુધી આપણને પ્રોપર ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ના મળે ત્યાં સુધી। ઓકે?
तो आ थी तमारी पहली प्रोसेस जेने आपणे कहीए छीए स्ट्रीम लाइन फिल्टर्स क्लियर। नेक्स्ट है अमारी जे प्रोसेस है ए फिल्टर यूजिंग एक्टिवेटेड अर्थ मीडिया। फिल्टर यूजिंग एक्टिवेटेड अर्थ मीडिया। सो इन दिस प्रोसेस द ऑइल टू बी प्योरिफाइड इज टेकन इन टू द चैम्बर एंड मिक्स विद द स्पेशली ट्रीटेड पाउडर। आ प्रकारनी जे प्रोसेस छे एमां तमारे जे ऑइलने प्योरिफाई करवानुं छे एने चेम्बरमां लेवानी छे अने तेने एक स्पेशली ट्रीटेड पाउडर साथे शुं करवानी छे मिक्स करवानी छे। जे आपणे टाइटल जे आपेलुं छे एक्टिवेटेड अर्थ मीडिया ए पाउडर फॉर्ममां होय छे जेमां मेनली एक्टिवेटेड एल्युमिनियम अथवा तो पछी मेटासिल एक्टिवेटेड एल्युमिनियम अथवा तो मेटासिल नामनो जे पाउडर छे ए पाउडर साथे आ ऑइल ने तमारे शू करवानुं छे मिक्स करवानुं छे। त्यार पछी आ जे मिक्सर्स बन्युं छे जेने आपणे मेटल फिल्टर माथी पसार करवानुं छे। हवे आ जे फिल्टर छे कया फॉर्म मां हशे तो मेटल रिंग शेप मां हशे। दिस फिल्टर्स आर इन द फॉर्म ऑफ मेटल रिंग थ्रू विच द ऑइल कैन पास थ्रू बट द मेटालिक पाउडर कैन नॉट पास थ्रू इच। मेनली तमारू जे एक्टिवेटेड मीडिया छे ए एक्टिवेटेड मीडियानुं जे मेन फंक्शन शुं छे मॉइस्चर्स एब्जॉर्ब करवानुं। एटलू याद राखवानुं जे भी पाउडर फॉर्म छे पाउडर शुं करते हशे मॉइस्चर्स जे छे ए एक्चुअली एब्जॉर्ब करी देशे। જ્યારે ઓઇલની અંદર વધારે પ્રમાણમાં મોઇશ્ચરનું પ્રમાણ હોય તો એવી જગ્યાએ તમારે કોઈપણ પ્રકારના હીટિંગ ડિવાઇસનો યુઝ કરવાની જરૂર પડતી નથી। ઓનલી એ તમે પાવડર ફોર્મનો યુઝ કરી શકો છો જે મેટાલિક મેટાસિલ પાવડર છે અથવા તો પછી એક્ટિવેટેડ એલ્યુમિનિયમ છે એક્ટિવેટેડ એલ્યુમિનિયમ અથવા તો પછી મેટાસિલ પાવડર ક્લિયર। આ પાવડરનું ગુણધર્મ શું છે એની પ્રોપર્ટીઝ શું છે કે એ મોઇશ્ચરને શું કરે છે ઇઝીલી એબ્ઝોર્બ કરી દે છે। તો જ્યારે તમે ઓઇલને આ પાવડર સાથે મિક્સ કરો છો ક્લિયર, મિક્સ કર્યા પછી એનું જે મિક્સર છે એને આપણે મેટલ ફિલ્ટરમાંથી પસાર કરવાનું છે અને આ ફિલ્ટર પેપમાંથી શું થશે પાવડર પસાર થઈ શકશે નહીં, ઓનલી શું પસાર થશે ઓઇલ જ પસાર થશે ક્લિયર। અને જે મોઇશ્ચર હતો ઓઇલનો એ બધો જ એ પાવડર દ્વારા શું થઈ જાય છે એબ્સોર્બ થઈ જાય છે। ઇમ્પ્યોરિટીઝ જે સોલિડ ઇમ્પ્યોરિટીઝ હશે તો ઓલરેડી આપણે જાણીએ છીએ કે ફિલ્ટર પેકની ઉપર શું થાય છે જમા થશે। ધ મોઇશ્ચર કન્ટેન ઇન ધ ઓઇલ ઇઝ એબ્સોર્બ બાય ધ પાવડર એન્ડ અધર સોલિડ ઇમ્પ્યોરિટીઝ રિમેન ઓન ધ ફિલ્ટર બેડ ઓર ફિલ્ટર પેક એન્ડ ધ ઓઇલ ડ્રોપિંગ બિલો ઇઝ ક્લીન એન્ડ ફ્રી ફ્રોમ ધ ઇમ્પ્યોરિટીઝ એન્ડ મોઇશ્ચર્સ। અને એમાંથી જે ફિલ્ટરમાંથી ફિલ્ટર પેકમાંથી અથવા ફિલ્ટર બેડમાંથી જે ઓઇલ પડે છે એ કેવું હશે પ્યોર હશે વિધાઉટ સોલિડ ઇમ્પ્યોરિટીઝવાળું જેમાં કોઈપણ પ્રકારની સોલિડ ઇમ્પ્યોરિટીઝ પણ નહીં હોય અને મોઇશ્ચર્સ પણ નહીં હોય મીન્સ કે ભેજનું પ્રમાણ પણ નહીં હોય। નોર્મલી યાદ રાખવાનું એક્ટિવેટેડ મીડિયા આપણે યુઝ કર્યું છે પાવડર, પાવડરનો ગુણધર્મ કેવો છે કે જે ભેજ એબ્ઝોર્બ કરી દે છે ક્લિયર। પાવડર તરીકે આપણે મેટાસિલ પાવડરનો યુઝ કર્યો છે અથવા તો એક્ટિવેટેડ એલ્યુમિનિયમનો યુઝ કર્યો છે। જેવું તમે ઓઇલ સાથે મિક્સ કરશો ઇટ મીન્સ કે એ ઓઇલમાંનો ભેજ આ પાવડર એબ્ઝોર્બ કરી દેશે, ત્યાર પછી આ મિશ્રણને શું કરવાનું છે ફિલ્ટર પેક ફિલ્ટર બેડમાંથી પસાર કરવાનો છે જે સોલિડ ઇમ્પ્યોરિટીઝ હશે અને પાવડર હશે કારણ કે પાવડર કેવા ફોર્મનો હશે સોલિડ ફોર્મમાં હશે ઇટ મીન્સ એ ફિલ્ટર પેક ઉપર જ અથવા ફિલ્ટર પેપર ઉપર જ રહી જાય છે અને જે ઓઇલ છે એ આપણને કેવું મળે છે પ્યોર મળે છે। The powder gets saturated with the moistures after some time and powder cannot be absorb moistures. એક સમય એવો આવશે કે તમારો જે પાવડર છે એ સેચ્યુરેટેડ થઈ જશે અને એ ડ્યુરેશન દરમિયાન એ કોઈપણ પ્રકારનું જે મોઇશ્ચર્સ હશે મોઇશ્ચર્સને એબ્ઝોર્બ કરી શકશે નહીં। તો એવા સમયે તમારે શું કરવાનું છે ઓઇલના ફ્લોને રિવર્સ કરી દેવાનું છે એન્ડ ધ ફ્લો સો ધ પોરસ બેડ પાવડર ઇઝ પ્રિપેર્ડ and the powder can be used again. porous bed, porous શબ્દ તમારા માટે નવો છે કે જે મોઇશ્ચર્સ એબ્ઝોર્બ કરે છે દરેક દરેક મેટલને આપણે પોરસ મેટલ તરીકે ઓળખીએ છીએ, ભેજ જે એબ્ઝોર્બ કરી જતા હોય શોષી લેતા હોય ક્લિયર। ધ
તમારે એ વખતે શું કરી દેવાનું છે, ઓઇલનો ફ્લો છે એને રિવર્સ કરી દેવાનો છે, ક્લિયર, જેથી કરીને એનું જે ફોર્મ હશે એ અગેન પાછું આવી જાય છે, કે જે એનો ગુણધર્મો છે એ પાછો આવે છે, સેચ્યુરેટેડ થઈ જાય. ઇટ મીન્સ એની જે લિમિટેશન આવી જશે તો એ ડ્યુરેશનમાં તમારે ઓઇલના ફ્લોને શું કરી દેવાનું છે, સિમ્પલ રિવર્સ કરી દેવાનું છે. ત્યાર પછી તમે ઇનોએજ પાવડર ફરીવાર યુઝ કરી શકો છો. પોરસ એટલે યાદ રાખવાનું, વિચ ઇઝ યુઝ એવું મટીરિયલ કે જે મોઇસ્ચર્સને એબ્ઝોર્બ કરી શકતું હોય, એ દરેકે દરેક મટીરિયલને આપણે પોરસ કહીએ છીએ. પોરસ ઇટ મીન્સ કે વોઇડ એ તમે કહી શકો છો, સ્પોન્ચી ટાઈપ હોય છે. સિમ્પલ તમારે અહીંયા એટલું યાદ રાખવાનું છે, એટલું યાદ રાખવાનું છે કે પાવડર ગેટ્સ સેચ્યુરેટેડ, જે ડ્યુરેશનમાં સેચ્યુરેટેડ થાય એ વખતે તમારે ઓઇલનો ફ્લો શું કરવાનું છે, રિવર્સ કરવાનું છે. આ મેથડ એટલી સારી છે કે એનાથી પાવરનું સેવિંગ થાય, કોઈપણ પ્રકારનું ઇલેક્ટ્રિકલ પાવરની જરૂર પડતી નથી, કારણ કે પાવડર છે, સિમ્પલ પાવડરનું મિક્સ કર્યું છે, મોઇસ્ચર સીધા રિમૂવ થશે. અને ફિલ્ટર પેપરમાંથી પસાર કરો, મીન્સ કે ગાર્ડન પ્રક્રિયા કરો, તો સીધું જ આપણને પ્યોર ઓઇલ મળી રહે છે. કોઈપણ પ્રકારના હીટર્સની યુઝ થતું નથી, એટલે ફાયર લાગવાના ચાન્સીસ પણ કેવા છે, ઓછા હશે. સો ડિઝીઝ ચુ ફિલ્ટરેશન મેથડ ઓફ ઓઇલ. એન્ડ નેક્સ્ટ લેક્ચર આપણે બીજી પણ જે ઓઇલ પ્યોરિફિકેશન મેથડ છે, સેન્ટ્રિફ્યુગલ ઓઇલ પ્યોરિફિકેશન, એના વિશે માહિતી લઈશું. મોબાઈલ ફિલ્ટરેશન પ્લાન્ટ, એના વિશે માહિતી લઈશું. ક્લિયર? આ દરેક જે મેથડ છે એનાથી આપણે વિવિધ પ્રકારની ઇમ્પ્યોરિટીસ દૂર કરી શકીએ છીએ, ચાહે સોલિડ હોય, મોઇસ્ચર્સ હોય, એના સિવાય અંદરની એસિડિટીસ હોય, એ દરેક વસ્તુ આપણે રિમૂવ કરી શકીએ છીએ. તો આપણે આજે બે મેથડ જોઈ છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજી જે લાસ્ટ મેથડ છે તમારી સેન્ટ્રિફ્યુગલ પ્યોરિફાયર અને એક મોબાઈલ ઓઇલ ફિલ્ટરેશન પ્લાન્ટ છે તેના વિશેની માહિતી લઈશું. ટિલ જય સ્વામિનારાયણ એન્ડ થેન્ક યુ.